મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અમૂલ ફેડરેશન શ્રી વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બામોસણા મુકામે આજણા ચૌધરી સમાજ દ્વારા અરબુદા સેનાનું સંમેલન અને શપથવિધિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પર્યાપ્ત વિગતો અનુસાર વજણા ચૌધરી સમાજના આગેવાનો એવા એનજી ચૌધરી, વિપુલભાઈ ચૌધરી, રાજુભાઈ ચૌધરી, અરબુદા સેનાના કાર્યકર્તાઓના સહકારથી બોમાસણા મુકામે વિપુલભાઈ ચૌધરી પૂર્વ ચેરમેન અમૂલ ફેડરેશનની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દૂધના ફેટ વિશે અને નફા વિશેની માહિતી, તેમજ ગરમીની સિઝનમાં ગાય અને ભેંસના દૂધમાં કેટલા ફેટ આવે અને કેટલો નફો, તેમજ કેટલા ફેટ ઓછા આવે તો કેટલું નુકસાન થાય પશુપાલકો અને ખેડૂતોને, તે અંગે સહકારી ક્ષેત્રે રાજસ્થાન અને ગુજરાતના દૂધના ભાવ અને ખેડૂત અને પશુપાલનના ચૂકવણામાં કેમ ફેરફાર રાખવામાં આવ્યો છે તેવા સવાલ પણ કરવામાં આવ્યા હતા. તેની પ્રતિક્રિયા સમજાવી અને સહકારી આગેવાનો દ્વારા મહેસાણા ખાતે 15/5/22 સહકારી આગેવાન અને હોદ્દેદારોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું ને સાથે હાકલ કરવામાં આવી કે આંજણા ચૌધરી સમાજની એકતા અને સહકારિતાની ભાવનાને ઉજાગર કરવા અને મજબૂત કરવા એક મત રહી અરબુદા સેના દ્વારા શપથવિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આભારવિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહિતિ કરવામાં આવી હતી. 15 તારીખે 15 પહોંચે મહેસાણામાં મોટું ભવ્ય સહકારી સંમેલન કરવાનું છે. આ બધી વાત ઉજાગર કરવા માટે સહકારી સંમેલનમાં દરેક સમાજના સહકારી આગેવાનોને બોલાવવાના છે. ટીવી માધ્યમથી હું દરેક સહકારી આગેવાનોને આમંત્રણ આપું છું અને અમારો વધારાની જે વાત છે એ ખુલી અને ખુલાસા બનતો અમારે કહેવામાં આવશે. તો આપ બધા માધ્યમથી, મારી ટીવી માધ્યમથી, દરેક મીડિયા માધ્યમથી મારી રિક્વેસ્ટ છે કે સહકારી સંમેલનમાં દરેક સહકારી આગેવાનો ઉપસ્થિત રહી એવી હું બધાને આમંત્રણ આપું છું. અમે 10 રૂપિયા વધારે હાલતા ઉનાળામાં, 10 રૂપિયા વધારે હાલતા. તો હાલ ચાલુ ચેરમેન છે ને, અહીંયાની ક્લિપો પણ માર પાડ પડી છે. ઘડનોશીઓ ઘંટી જ આટે, પાડોશી ના આટો. આજે તો અમે તો 10 રૂપિયા વધારે હાલતા, એ તો 85 રૂપિયા વધારે હાલી. તો તમે શું કરો છો ભાઈ? ઘરનાશીઓને હું હાલો છો અને પાડોશીને હું હાલો છો? કેમ આવી નીતિ અપનાવો છો? વહીવટ કરવા બેહો તાણે ખબર પડે ભાઈ. અને તોય દૂધ વધતું નથી. અમે તો 12 લાખ લીટર દૂધ લેતા હતા, આજે 6 લાખ લીટર દૂધ. એટલે જે દૂધ ખરીદવાની જે પદ્ધતિ હતી એ એમને પહેલેથી ખોટી રીતે ખરીદવાની પદ્ધતિ ચાલુ કરી અને અમારા ઉપર છોટા ઉડાડતા હતા કે એ ત્યાંના લોકો હંગાથી, એજન્ટો હંગાથી મળેલા છે અને પૈસા લે છે. તો અમે તો 10 રૂપિયા વધારે હાલતા હતા, તમે તો 85 રૂપિયા વધારે હાલો. તો તમે કેટલા લો છો વધાર? તમે કેટલું કમિશન લો છો? એ મારા ચાલુ ચેરમેનને પૂછું. સાહેબ, નોકરી નથી કરી તેમ છતાં પગાર મેળવી રહ્યા છે, એવા કોણ ક્યાં આક્ષેપો થઈ રહ્યા છે? કોણ? દૂધસાગર ડેરીમાં દાખલા તરીકે મેનેજમેન્ટ બદલવાનું તો ઘણા લોકોની એમને ફાવતા હોય એમ બદલી આખી પાછી કરે. તો બદલી જે તે વખત કર્મચારીઓની બદલી કરેલી હતી એવા 5 કર્મચારીઓ ઘરે બેસી રહ્યા, 5 વર્ષ સુધી નોકરી ના કરી, કોર્ટમાં ડાયરેક્ટ સેટલમેન્ટ કરી, 5 પ્રમોશન અને 5 પગાર આલ્યા. કેમ કે એમના જીવ અજુર્યા હતા. એટલે કોઠા વખતથી જે ખરીદીનો કોઠો, ખરીદી પત્રક કૌંસમાં કોઠો, એ ગાયનું દૂધ 3 પૈસે હલકું ગણવામાં આવતું અને 2.5 ફેટ સુધી તો એમને પૈસા ચૂકવવામાં આવતા. આજે ગરમીની સિઝન છે, આ 3 મહિના ગરમી રહેશે. તમે જાહેરમાં પશુપાલકોને જઈને પૂછો તો એનો ફેટ 3 થી 3.5 રહેતો છે, 3 થી 3.4. 3.5 આવે તો જ એમને 319 રૂપિયા મળે, બાકી 315 રૂપિયા ભાવ મળે. એટલે 4 રૂપિયા લીટર ફેર, કિલો ફેટ. કેમ ભાઈ આવું? ગાયની ભેંસને ખબર છે કે મારે આ રીતે કરવું પડે. ભેંસમાં 5 એક આવે તો જ મળે. ઓનલાઈન કર્યું છે તો 5 ફેટ આવે તો એ ખેડૂતને પૈસા જ ના મળે.
કયા કારણે ભેટ દબ એ તો કોઈ માલિકને ખબર ના હોય. દૂધ ભરાવ એના પછી ખબર પડે કે મારો ભેટ ઓછો, ઓનલાઈન એનું દૂધ આખા દિવસની મજૂરી જતી રહે. એટલે છેતરવાના કોઠા કર્યા. મોતીભા વખતની કોઠા હતા કે ત્રણ ભેટ પછી ત્રણ એક આવે, એટલે 650 ભાવ હોય તો 62 પૈસા સીધા એના ખાતામાં મળે, ત્રણ બે ભાવ હોય તો 130 પૈસા મળે, 1 રૂપિયો 30 પૈસા મળે, એવી રીતે ત્રણ આવે તો 1 રૂપિયો 45 પૈસા એના ખોટામાં જે રીતે મળે એ રીતે 62 ગુણ્યા એના દોરા ગણવામાં આવતા એ કોઠા બદલી દીધા. હાલ ફેડરેશન બાબતે આપણે વિશેષ ટિપ્પણી કરી, કયા કારણોસર કરવી પડી અને શું કહેશે બાબતે? અમૂલ ફેડરેશન ગુજરાતમાં સહકારી ટેસ્ટ ઓફ ઇન્ડિયા લખીએ છીએ તો પછી રાજસ્થાનમાં આપણે કેમ અસહકારી? આજે રાજસ્થાનની સરકાર રાજસ્થાનના દૂધ ઉદ્યોગમાં સહકારી પ્રવૃત્તિમાં 5 રૂપિયા લીટર દીઠ આપતી હોય તો જે દૂધ ઉત્પાદક અમૂલને દૂધ આપે એને કેમ એ પૈસા નથી મળતા? શું આ સમય નથી થયો? ભારત સરકારે સહકાર મંત્રાલય ખોલ્યું હોય તો અમૂલ પણ સમગ્ર દેશમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ હેઠળ રજીસ્ટર થઈને સહકારી સંસ્થા દેશની બને. આ કામ હું ઈચ્છું કે મહેસાણા જિલ્લાના અને ગુજરાતના જ્યારે વડાપ્રધાન પણ હોય અને ગુજરાતમાં જ્યારે સહકાર મંત્રાલયના મંત્રી પણ હોય ત્યારે આખા દેશમાં અમૂલ સહકારી રીતે આવા દૂધ ઉત્પાદકોમાં ભેદભાવ ના થાય અને અમારો ધંધો ચોપટ ના થાય તેની કાળજી રાખે. આજે 5 રૂપિયા જો અમારી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકને ના મળવાના હોય તો આવતીકાલે અમે મૂડીરોકાણો કરીને ત્યાં જે ડેરીઓ સ્થાપી હોય એનો વેપાર ધંધો કેવી રીતે ચાલશે? તો આપણે સમજીએ, સરસના દૂધ ઉત્પાદકને પૈસા મળે છે, અમૂલના દૂધ ઉત્પાદકને પૈસા નથી મળે. તપાસ કરો, જેમણે વર્ષો સુધી નોકરી ના કરી હોય એ પગાર લઈ ગયા છે અને આજે તો સહયોગનું કામકાજ જોતા હોય છે. વ્યક્તિઓ ગૌણ છે, જે કોઈ પણ કોંગ્રેસમાંથી આવ્યા હોય, જે કોઈ પણ અમારા ગામના પણ આવ્યા છે, આ બે વ્યક્તિઓ પણ આવ્યા છે, આજે પરથીભાઈનો દીકરો પણ આવ્યો છે, આ બધા અમારી પાર્ટીમાં આવ્યા પછી કેમ અસહકારી થઈ ગયા છે એ મારા માટે ચિંતાનો વિષય છે અને અમારા અર્બુદા સેનાને એનું સંશોધન કરવું પડશે. સાહેબ, પાણી વગરના મંત્રી કોની તરફ છે? જે પાણી આપતા હોય એમના માટે. સાહેબ, બીજી જે વાત કરીએ કે જ્યારે ગુજરાતના દૂધ ઉત્પાદકો એમને 700 રૂપિયા ભાવ અને રાજસ્થાનના 785 ભાવ વળાય છે. ભાવમાં